જેને આપણે શું કર્યું મીમી અને સેમી માં ફેરાયું સેમી ને મીમી માં ફેરાયું પછી મીટર ને સેમી માં ફેરાયું અને સેમી માં મીટર માં ફેરાયું એના પછી છે કે મીટર સેમી માં રૂપાંતર કરો મીટર સેમી માં રૂપાંતર કરો વેલ્યુ ક્વેશ્ચન કોમ છે 145 સેમી બરોબર ડી હવે તમને ખબર છે 1 મીટર 1 મીટર બરોબર 100 સેમી અને 100 સેમી બરોબર 1 જ મીટર તો તમને સેમી માં એ પૂછે તો આપણે આને ડાયરેક્ટ શું કરશું 145 માંથી 100 કરશું તો શું આવશે 1.45 અને આ પોઈન્ટ પહેલાનું શું થઈ જશે મીટર પોઈન્ટ પછી સેમી તો 1 મીટર 45 સેમી એટલું ઈઝી છે બીજો કરી એની રકમ છે 360 સેમી 360 ભાગ્યા 100 આપણે તો પોઈન્ટમાં જ લાવવું પડશે કેમ કે આપણે મીટર અને સેમીમાં ઉપયોગ કરવાનો છે બે પોઈન્ટ બે ઝીરો છે એટલે બે રકમ પેલા પોઈન્ટ 360 માટે 3 મીટર 60 સેમી બુક્સ બનાવવાનું ચોથું સોરી ત્રીજું એક્સ 864 સેમી 864 ભાગ્યા 100 કરું 8.64 આવી જાય અને 8 મીટર 64 સેમી બોક્સ બનાવી દઉં અને ચોથું 2350 સેમી 2350 ના છેદમાં 100 23.50 23 મીટર અને 50 સેમી લખી નાખો સમજાણું કેટલું ઈઝી છે મીટર સેમીમાં રૂપાંતર કરવાનું છે સેમીમાં રકમ આપી છે બરોબર છે અને પહેલી રીતે આપણે કાલ કરાવ્યું એ પ્રમાણે વધ કરીને કોણ કરી શકે આ ઈઝી રીતે થઈ શકે ચલો એના પછી છે લખી નાખો એટલે હવે આપણે પૈસામાં રૂપાંતર કરો રકમ તમને રૂપિયામાં આપેલી હશે અને તમારે પૈસામાં રૂપાંતર કરવું છે કોઈ કહેશે 1 રૂપિયો બરોબર કેટલા પૈસા થાય અથવા કેટલા પૈસા 1 રૂપિયો થશે રકમ આપી છે તમને 6 રૂપિયા 6 રૂપિયા હવે આને આપણે પૈસામાં રૂપાંતર કરવાનું છે બીજી રકમ 70 રૂપિયા બીજી 25 રૂપિયા 6 રૂપિયા છે એને આપણે સેવા રૂપાંતર કરવાનું છે પૈસામાં શોધવાનું શું છે પૈસા બરોબર તો અહીંયા રૂપિયા અહીંયા પૈસા આ 1 રૂપિયે 100 પૈસા કેટલા પૈસા 100 પૈસા યાદ રાખો 1 રૂપિયે 100 પૈસા 6 રૂપિયે કેટલા ચોકડી ગુણાકાર 6 ગુણ્યા 100 બરોબર 600 રૂપિયા બોક્સ બનાવવાનું કોઈ પણ દાખલામાં બોક્સ બનાવવાનું બરોબર છે કેટલું ઈઝી છે ને 1 રૂપિયે 100 પૈસા તો 6 રૂપિયાએ કેટલા પૈસા તો 600 પૈસા હવે 70 રૂપિયા આપ્યા છે તો અહીંયા રૂપિયા અહીંયા પૈસા 1 રૂપિયે 100 પૈસા તો 70 રૂપિયે કેટલા ચોકડી ગુણાકાર 70 ગુણ્યા 100 તો 70 100 પૈસા સોરી 600 રૂપિયા લખી ગયું પણ અહીંયા 600 પૈસા બરાબર 1700
પૈસા હવે રૂપિયા છે આપણે પૈસામાં જ ફેરવવાનો છે 1 રૂપિયે અહીંયા પૈસા 100 પૈસા 25 એ કેટલા 25 ગુણ્યા 100 2500 પૈસા ચોથો દાખલો જોઈએ 63 રૂપિયા 63 રૂપિયા અહીંયા આવશે રૂપિયા અહીંયા આવશે પૈસા શોધવાનું છે પહેલી વાત ચોખ નથી એક રૂપિયે 100 પૈસા 63 રૂપિયે કેટલા 63 ગુણ્યા 100 પૈસા 63 100 પૈસા ચાલો બધાને ચાલો લખી નાખો બધા એના પછી આપણે જોઈએ હવે આપણે રૂપિયામાં રૂપાંતર કરવાનું છે અને રકમ સેમાં આપી હશે પૈસા સેમાં આપેલી હશે પૈસામાં તો 900 પૈસા 3 શોધવાનું શું છે રૂપિયા બરોબર અહીંયા આવશે પૈસા અહીંયા રૂપિયા 900 પૈસા એ કેટલા તો 900 ના છેદમાં 100 આ બે મંડા ગયા આ બે બન્યું શું 9 9 રૂપિયા કેટલા બન્યા 9 રૂપિયા ચલાયો પછી બીજું 600 પૈસા 600 પૈસા 20 અહીંયા આવશે પૈસા સાય અને રૂપિયા શોધવાના છે 100 પૈસે 1 રૂપિયો તો 600 પૈસે કેટલા 600 ગુણ્યા આપણે 1 કરીએ કેટલા 100 આવે મને લાગ્યા 2 મિનિટ 6 રૂપિયા ત્યાર પછી ત્રીજું ત્રીજાની રકમ છે 2700 પૈસા દી પૈસા આપેલા છે રૂપિયા શોધવાના છે 100 પૈસા 1 રૂપિયો 2700 પૈસા એ કેટલા 2700 ના છેદમાં 100 આ બની ગયા કેટલા બેટા 27 રૂપિયા ચોથો 3200 પૈસા બી અહીંયા આવશે પૈસા બરોબર અને રૂપિયા શોધવાના કોણ દેશે વેરી ગુડ 100 પૈસા એ 1 રૂપિયો તો 3200 એ કેટલા 3200 ના છેદમાં 100 અજમ જાતે કરી શકો વેરી ગુડ આપને મિલ ગયો આ બની ગયા 32 રૂપિયા કેટલા રૂપિયા 32 રૂપિયા પહેલા આપણે પૈસામાં રૂપાંતર કરી લીધું હવે રૂપિયામાં ફેરવ્યું જે શોધવાનું છે પહેલા રિસેટ કરવાનું પૈસા આપેલા છે ખ્યાલ આવ્યો ચલો આ લખી નાખો પછી આપણે કરીએ પૈસામાં રૂપાંતર રકમે જોવાની અને ઉપર સૂચના શું આપી છે એ જોવાનું છે બરોબર આપણને એના પૈસા આપી છે ઉપર સૂચના લખી છે કે રૂપિયામાં રૂપાંતર કરો બરોબર છે એની પહેલા છે આપણને છે કે પૈસામાં રૂપાંતર કરો પણ એમાં રકમ એવી આપી છે 2 રૂપિયા અને 50 પૈસા આ લખી નાખો એટલે એ કરાવ હવે જો પૈસામાં રૂપાંતર કરો પણ એમાં શું આપ્યું છે રકમ 2 રૂપિયા અને 50 પૈસા બરોબર છે આની પહેલા આપણે જ્યારે પૈસામાં રૂપાંતર કરવાનું હતું તેમાં ખાલી રૂપિયા આપ્યા હતા સાઈડમાં અહીંયા રકમમાં પૈસા આપેલા નહોતા બરોબર છે તો એમાં આપણે કેવી રીતે પદ મુક્ત
લઈ દઈ પહેલા એક કરી દેખાણું છું બાકી ડાયરેક્ટ કરી શકાય છે બરોબર જો 1 રૂપિયા અહીંયા સાહેબ પૈસા શોધવાનું શું છે પૈસા આને જે એઝ ઇટ ઇઝ રાખવાનું 1 રૂપિયે 100 પૈસા તો 2 રૂપિયાએ કેટલા જો ગુણાકાર એટલે 2 ગુણ્યા 100 એટલે 200 પૈસા અને વત્તા 50 પૈસા થાય કે નહીં આપણે શોધવાનું શું છે પૈસા માં રૂપાંતર કરો એમાં રૂપિયા આપેલા છે એને આપણે પહેલા શું કરી નાખવાનું છે પૈસા માં રૂપાંતર કરવાનું છે અને જે બીજા પૈસા આપ્યા છે એની સાથે શું કરી દેવાનું પ્લસ કરી નાખવાનું છે તો 200 પૈસા પ્લસ 50 પૈસા તો 200 પૈસા અને બોક્સ બનાવવાનું છે બધા દાખલામાં બોક્સ ફરજિયાત બનાવવાનું રહેશે કેરાયો કેટલું ઈઝી છે ને હવે ડાયરેક્ટ તમને આવી જાય હવે રીતે પીક કરી શકાય છે હું ડાયરેક્ટ આમ કરું 8 ગુણ્યા 100 એટલે 800 પૈસા અને વત્તા 20 પૈસા જવાડો કરી એટલે 200 ને સોરી 800 ને 20 પૈસા ચાલે હું થઈ ગયું આમ વર્ક કરીને કરી શકશો અને ડાયરેક્ટ પદમાં આપણે મગજમાં જ બેઠેલું છે એટલે 8 રૂપિયા છે એને ગુણી આપણે પૈસાને ગણી દેશી 100 પૈસે બરોબર હવે ત્રીજો અહીંયા રૂપિયા અહીંયા પૈસા 1 રૂપિયે 100 તો 11 રૂપિયે કેટલા 11 ગુણ્યા 100 1100 ગુણ્યા 1100 પૈસા અને પછી 80 પૈસા કેટલા થશે 1170 પૈસા હવે ને અહીંયા ચોથો એક રકમ આપું છું જાતે પ્રયત્ન કરજો ચુમ્માલીસ રૂપિયા અને 80 પૈસા ચલો આ ટ્રાય કરો બધાય અને લખી નાખો પછી એના પછી તમને રૂપિયા પૈસામાં રૂપાંતર કરો ચલો હવે આપણે જોઈએ રૂપિયા પૈસામાં રૂપાંતર તો એમાં પૈસા આપેલા છે બરોબર છે તો આપણે શું કરી નાખવાનું 840 એના છેદમાં 100 તો અહીંયા આવી ગયો જવાબ 8.40 એટલે 8 રૂપિયા પોઈન્ટ પછીનું શું છે પૈસા આની પહેલાના સમમાં મેં કરાવ્યું હતું ને સેમ એ મોનું સેમી અને મીટરમાં હતું અને આ શું છે રૂપિયા અને પૈસા 1 મીટર બરોબર 100 સેમી તો આમ 1 રૂપિયો બરોબર 100 પૈસા બરોબર ભાગી નાખે 8 રૂપિયા અને 40 પૈસા નોટ બનાવી નાખવાનું બીજી રકમ જોઈએ 1900 ને 1990 પૈસા 1090 પૈસા પછી આમાં તમે બલ પણ મૂકીને કરી શકશો જેમ આપણે પહેલા કરાયું હતું 100 પૈસા આપેલા છે રૂપિયા સુધી એ તો 100 પૈસે 1 રૂપિયો તો 1990 પૈસા એ કેટલા બરોબર છે જેમાં 19.90 19 રૂપિયા અને 90 પૈસા કેરાયો અને પછી જોઈએ 21 ત્રીજો દાખલો 21.70 પૈસા 2170 પૈસા 2170 20 બરોબર 2170 ભાગ્યા 100 21.70 તો જવાબમાં આપણે શું લખશે 21 રૂપિયા અને 70 પૈસા ચલો આ લખી નાખો પછી આપણે એક જોડકું કરાવવું પડે હવે આપણે જોઈએ એક જોડકું જોઈએ જે આપણે અપૂર્ણાંક પૈસામાં અને દશાંશમાં આપણે જોઈએ બરોબર આપણે ખબર છે કે અપૂર્ણાંક છે દશાંશ છે બરોબર અને આ નીચે વચ્ચે પૈસા આપેલા છે
હવે તમે આને ભાગાકાર એક તૃતીયાંશ ભાગે તે કેટલામાં ભાગ અડધો ખ્યાલ છે તો પૈસામાં આપણે જે આની આર પેલા એને એને બી સાથે જોડવાનું છે અને બી ને સી સાથે જોડવાનું છે બરોબર તો જોઈએ આપણે કે એક તૃતીયાંશ એટલે કે 50 પૈસા અને આપણે ભાગાકાર કરશો તો પણ તમને કેટલા આવશે 50 બરોબર અડધું થાય બરોબર અને પૈસા એટલે આપણે ખબર છે 100 સાથે ભાગીએ છીએ अब एक दशमांश એટલે આપણે શું આવશે હા વેરી ગુડ એક દશમાંશ એટલે આપણે 180 પૈસા કેટલામાં 80 પૈસા અને એક ચતુર્થાંશ એટલે કે 75 પૈસા અને 7 ના છેદમાં 100 એનો ભાગાકાર કરશું એટલે આપણે 7 પૈસા બરોબર ભાગાકાર કરશો એટલે આ જવાબ મળશે એના પછી આપણે જોઈએ 10 હા તો આપણે જોઈએ શું રહ્યું એક દશાંશ એટલે 10 પૈસા બરોબર ખ્યાલ આવ્યો હવે એના પછી આમાં જોવાનું છે પૈસામાં 10 પૈસા એટલે કે 0.10 રૂપિયા બરોબર છે અને ભાગાકાર આગિયારે કરવાનું 10 ના છેદમાં શું કરી દેવાનું 100 એટલે 0.10 રૂપિયા હવે 50 પૈસા છે તો શું આવશે વેરી ગુડ 0.50 રૂપિયા 7 પૈસા છે કેટલા છે 7 પૈસા તો 7 પૈસા છે એટલે કે અહીં માની લો કે આમ હોય 7 ના છેદમાં 100 હવે 1 અને 2 0 છે એટલે 0.07 કેમ કે 2 0 છે એટલે આપણે બે રકમ લેવી પડશે બરોબર એટલે 0 એક કરવો પડશે એ શું આવશે 0.7 પછી 75 પૈસા એટલે કે 0.75 કેટલું ઈઝી છે આવી જાય ને આવું ચલો આના પછી આપણે વ્યવહારિક દાખલા જોઈએ લખી નાખો ચલો હવે આપણે વ્યવહારિક દાખલા કરીએ બરોબર છે બરોબર એક દિવાસળીની પેટીની કિંમત 0.50 પૈસા 0.50 હોય કેટલી એક દિવાસળીની પેટીની કિંમત કેટલી છે 0.50 તો રૂપિયા 5.50 માં રકમ બે વખત વાંચી લેવાની શાંતિથી આવા દાખલા હોય એટલે રૂપિયા 5.50 માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય બરોબર છે તો આપણે શોધવાનું છે કે 5.50 માં એટલે 5 રૂપિયા અને 50 પૈસામાં કેટલી દિવાસળીની પેટીઓ આવશે તો ચલો આપણે કરીએ તો 0.50 રૂપિયાએ એક પેટી કેટલી પેટી છે એક પેટી તો 5.50 એ પેટી બરોબર છે તો હું અહીંયા પોઈન્ટ કાઢવા માટે શું કરું અહીંયા પોઈન્ટ પછી બે રકમ છે બરોબર છે અહીંયા બી પોઈન્ટ પછી બે રકમ છે તો હું 55 કરી છેદમાં 100 કરી શકું છું એને ગુણ્યા ઉપર 100 કેમ કે ચોકડી ગુણાકાર આ નીચે જશે અને 50 છેદમાં આવશે બરોબર આ શું ગયા આ શું ગયા આ 0 ગયો આ 0 ગયો 11 5 55 બે કેટલા આવશે જવાબ 11 પેટી ખરીદી શકાય એક સાબુની કિંમત
16.50 રૂપિયા તો 10 સાબુની કિંમત બરાબર કેટલી તો 16.50 એને ગુણ્યા 10 અને છેદમાં 1 હવે આ પોઈન્ટ કાઢવો તો આપણે શું કરવું પડશે છેદમાં પોઈન્ટ પછી કેટલી રકમ છે 2 એટલે છેદમાં કેટલા આવી જશે 16 16 ના છેદમાં બરોબર 1650 ના છેદમાં 100 અને એને ગુણ્યા 1 હવે આ 0 ગયો આ 0 ગયો આ ગયો આ ગયો એટલે શું 165 રૂપિયા અને જવાબમાં શું આવશે 165 રૂપિયા થાય તો અહીંયા આપણે લખી શકીએ 10 સાબુની કિંમત 165 રૂપિયા થાય બરોબર છે છે દેવો હવે આના પછી આ જે ત્રણ વ્યવહારિક દાખલા છે એ આપણે આના પછી જોશી એ પહેલા લખી નાખો આના પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં મળશું